બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને સામાજિક સંસ્થાઓને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયા. ભાવનગર નાગરિક સહકારી બેંકના 68મા સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આજ રોજ ડોન ચોકમાં આવેલ બ્રાન્ચ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા સામાજિક સંસ્થાઓને ડોનેશન ચેક વિતરણ કાર્યક્રમ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મનીષભાઈ દોશીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ તારીખ 8/2/2022 મંગળવારના રોજ 68મા તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મનીષભાઈ દોશીના અધ્યક્ષ સ્થાને ભાવનગર બ્લેક બેંક સરદારનગરના સહયોગથી બેંકની હેડ ઓફિસ મોરારજી દેસાઈ નાગરિક બેંક ભવન ડોનચોક કૃષ્ણનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે 7 જેટલી સામાજિક સંસ્થાઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનારાઓને સર્ટિફિકેટ તથા બેંક તરફથી ટોકન ભેટ આપવામાં આવ્યા હતા. આ અંગે ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અમારી બેંકને 68મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેના ભાગરૂપે આજે હેડ ઓફિસ ખાતે સામાજિક સંસ્થાઓ પ્રતિનિધિઓને ચેક વિતરણ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, ડોક્ટર ડીબી રાણીગા, બિપિન વ્યાસ, પ્રદીપભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ બારૈયા, હોદ્દેદારો, સભાસદો તથા આમંત્રિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.